સમાચારમાં આગળ વાત કરી તું રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં કલ્કી અવતાર ગણાવનાર અને દાવો કરનાર રમેશચંદ્ર સામે તપાસ ને લઈને સમાચાર સામે આવ્યા છે. રમેશચંદ્ર ફેફરે અવતારી પુરુષ કલ્કી હોવાનો દાવો કર્યો હતો. વિજ્ઞાન જાથાની ટીમ તેમના ઘરે પહોંચી છે. રમેશચંદ્ર કાફેર આપી હતી કે દેશમાં દુષ્કાળ લાવવાની ચીમકી પણ તેમના દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. જળસંપત્તિ વિભાગના સચિવને પત્ર લખી અને તેમના માહિતી આપી હતી. પોતે કલ્કી અવતાર હોવાનો ફરીથી તેમને દાવો કર્યો છે. તો વિજ્ઞાન જાથાની ટીમ ફેફરની મુલાકાત કરી અને સત્યની તપાસ કરશે. તો જે રીતે રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે, રાજકોટના કલ્કી અવતારનો દાવો કરનાર રમેશચંદ્ર સામે તપાસની શરૂઆત થઈ છે. સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાય છે. ધ્રુવ, જણાવશો જે રીતે વિજ્ઞાન જાથા દ્વારા કલ્કી અવતારનો દાવો કરનાર રમેશચંદ્ર સામે તપાસ આરંભાઈ છે, શું છે વિગતો? હજી ચોક્કસથી, હાલ અત્યારે સીધા જ આપણે દ્રશ્ય દેખાડીશ. હાલ અત્યારે રમેશચંદ્ર ફેફર ઘરના બહારના જે દ્રશ્ય છે તે હાલ વિજ્ઞાન જાથાની ટીમ પહોંચી છે. ખાસ જે રમેશચંદ્ર દાવો કરી રહ્યા છે કે તેઓ કલ્કી અવતાર છે. ખાસ જૈન પંડ્યા આપણી સાથે જમી સાથે વાત કરીશું. જૈનભાઈ, શું કહેશો? ભય કે ડર રાખો નહીં, આ વાણી વિલાસ કરે છે, શક્ય નથી. એટલે આવા વ્યક્તિને અમે સરકારને માગણી કરી છે અને તાત્કાલિક ધરપકડ કરો. અમે એને ચેલેન્જ આપીએ પણ એ ડરપોક છે, અંદર ગર્ભની અંદર હંતાઈ ગયો છે, બાયણું ખોલતો નથી. આવા વ્યક્તિ માનસિક રોગી છે, આવા માનસિક રોગીને સારવારની જરૂર છે. એટલે ગમે એવો વાણી વિલાસ કરે છે, ભયજનક દેશ ઊભી કરે છે, લોકોમાં દુષ્કાળની ખોટી આગાહી કરી છે. આ બધું આ બધા ખોટા માણસો છે અને આ ખોટા માણસોને નસીહત આપવું એ વિજ્ઞાન જથાનું કામ છે. પોલીસની ટીમ સાથે આપ આવ્યા છે? હવે આ પોલીસ આવી છે, પણ હવે અમે એ કરવા માટે કે આ વ્યક્તિ ખોટા કોઈ આક્ષેપો ન કરે, કારણ કે હવે માનસિક રોગી માણસ છે, એ ગમે તેવો આક્ષેપ કરે એટલે એમાં તથ્ય રહીએ, એટલે પોલીસની હાજરી જરૂરી છે, એટલા માટે એમને રાખ્યા છે. પણ આ માણસ છે, માનસિક રોગી હોય, એને તાત્કાલિક સારવારની જરૂર છે. અમે અમને બાયણું ખોલે તો, કારણ કે એની એ એમ કે છે કે ભાઈ તમે બધા રાક્ષસો જેમ છે, તમારો નાશ થશે. એ કોઈને એક વર્ષ કે બધું જુદું જુદું એના મનમાં આવે છે, ઉચ્ચારણો કરે છે અને આના ઉચ્ચારણો છે માનસિક દર્દીના ઉચ્ચારણો છે. તમારા તરફથી કઈ પ્રકારની અમે અમે તો એવું લોકોને કહી છીએ કે કોઈ આ વ્યક્તિ બીમાર, માનસિક બીમાર વ્યક્તિના કોઈ ઉચ્ચારણોમાં કોઈ કઈ તથ્ય નથી. ડર કે ભય રાખવો નહીં, આ ખોટો માણસ છે, પોતાની જાતને ભ્રમણા ઉભી કરીને ભગવાન માને છે. આ સદંતર આ બોગસ માણસ છે અને આ બોગસ માણસ સરકાર છે તાત્કાલિક હાથે કામ લે એ જરૂરી છે, નકર ભવિષ્યની અંદર સરકારને પણ મુશ્કેલીમાં મૂકી દે એવો આ માનસિક રોગી આ ફેફર રમેશચંદ્ર છે, એની ધરપકડની પણ અમે માગણી કરનાર છે. અમારે તો એવું હતું કે ભાઈ પોતે કલ્કી અવતાર છે એના બધા પુરાવા આપતો, તું તારી જાતને ભગવાન કહેશ તો એના પુરાવા આપ, પણ આવું કઈ આપવાના બદલે બાયણું જ નથી ખોલતો. અત્યારે અમે આ રમેશચંદ્ર ફેફર જે માનસિક રોગી છે એને દરવાજા બંધ કરી દીધા, અંદર કોઈને આવવા દેતો નથી અને ખોટા ઉચ્ચારણો કરે છે, દહેશતને ભય માહોલ ઉભો કરે છે અને દર્દી હોય, માનસિક દર્દી હોય એને સારવારની તાત્કાલિક સરકાર છે એ પણ તાત્કાલિક આને ધરપકડ કરી અને માનસિક રોગીને હોસ્પિટલમાં દાખલ કરે એ તાતી જરૂરિયાત છે. ભવિષ્યમાં સરકારને પણ આ વ્યક્તિ મુશ્કેલીમાં મૂકી દે તેવા ઉચ્ચારણો કરશે, વાણી વિલાસ કરશે, લોકો ભય કે ડર રાખવો નહીં. અમારે તો હવે એને ગુનો દાખલ થાય ને આને પહેલામાં પહેલી તકે સરકાર કબજો લઈ અને માનસિક દર્દીની સારવાર આપે એ અમે પેલું કામ કરવાના છીએ. શા માટે આ પ્રકારનો વાણી વિલાસ કરતા છે? કારણ કે આમાં શું છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ પોતે ધ્યાન કેન્દ્ર કરવા માટે માનસિક રોગી એવામાં ગુણ હોય છે કે ધ્યાન કેસન થાય એટલા માટે આવા ઉચ્ચારણો કરતા હોય, જે પોતાને અવતાર દસમો અવતાર ભગવાન નો અવતાર કહેતા હોય છે. સ્ટન્ટ કરે છે, સ્ટન્ટ કરે છે કે કેમ? સ્ટન્ટ જ કહેવાય. સ્પષ્ટપણે કહી શકાય કે હાલ અત્યારે જે આ રમેશ ફેફર છે તે કહી શકાય કે દ્રશ્ય આપને દેખાડવા માંગીશ કે જે અત્યારે વિજ્ઞાન જાથાની જે ટીમ છે તે પહોંચી છે અને ક્યાંક ને ક્યાંક તેને ખુલ્લું પાડવાની કોશિશ કરી રહી છે. ખાસ આ જે રમેશ ફેફર છે, રમેશચંદ્ર સાથે વાત કરવાની કોશિશ કરશું. રાવણ નું માયા વિજ્ઞાન, જે લોકો પ્લેન માં ઉડે રાવણ ની જેમ, વિમાન માં ઉડે રાક્ષસ હોય, જે હનુમાનજી ની જેમ સ્વયં ઉડે જાતે ઉડે એ દેવ હોય, અત્યારે જેટલા રન ના આવજે ને કોરોના ના પેશન્ટ સૌથી પહેલા પ્લેન માં ઇન્ફેક્શન પામે. તમે તમે શું કહેશો અત્યારે? એમ કે તમે માનસિક રોગી છો, વિજ્ઞાન જાતે એવું કહે છે. રાક્ષસો નો રાક્ષસ હંમેશા દેવ હોય. દુર્યોધન કઈ કૃષ્ણ ને થોડો કહે કે તું ભગવાન છો તો યુદ્ધ જ ના થાય. રાક્ષસો મને કોઈ નથી કે
સર્ટિફિકેટ ની જરૂર નથી. તમે ભગવાન છો, હું તો જાઉં કલ્કિ અવતાર પર. રાક્ષસો ને મારામાં ભગવાન ના દેખાય. દુર્યોધન ને નહોતા દેખાય. હું ભાગી ગયો તો મારું નામ રણછોડ પડ્યું હતું. ભગવાન તો જરૂર પડે તો ભાગી જાય, એને એવી શરમ ના હોય, એટલે જ મારું નામ રણછોડ હતું. અંદર તમને ના વાંધી તા એટલે હું ભગવાન મટી જાવ. મૂર્ખ છો, હાલ એમ નીકળા જા જાઓ બધા. આપણી સાથે કહી શકાય કે જયંતભાઈ સાથે પણ વાત કરવાની કોશિશ કરી. માનસિક રોગી છે રમેશચંદ્ર ફેફર. ક્યાંક ને ક્યાંક પોલીસની ટીમ સાથે વિજ્ઞાન જાથાની ટીમ છે તે આવી છે અને જે કાર્યવાહી છે કરવાની અત્યારે કામગીરી ચાલી રહી છે કે વહેલી તકે ક્યાંક ને ક્યાંક આજે માનસિક મનોરોગી રમેશચંદ્ર ફેફર છે તેના વિરુદ્ધ ક્યાંક ને ક્યાંક કાર્યવાહી થવી જોઈએ. વાણી વિલાસ તેઓ કરી રહ્યા છે અને કોરોના કાળમાં લોકોને ડરાવવાની જે પ્રક્રિયા છે તે વ્યક્તિ કરી રહ્યો છે અને તેના વિરુદ્ધ સખતમાં સખત પોલીસની કાર્યવાહી થવી જોઈએ તેવું વિજ્ઞાન જાથાની ટીમે જણાવ્યું છે. ધ્રુવ, આપણી પાસેથી એ પણ જાણવા માંગીશ, અત્યારે વિજ્ઞાન જાથાની ટીમ સાથે પોલીસ પણ ત્યાં પહોંચી છે, તો પોલીસ કઈ પ્રકારની કાર્યવાહી કરશે હવે? જી ચોક્કસથી પોલીસની ટીમ પણ વિજ્ઞાન જાથા સાથે આવી છે. પણ હાલ વાત કરીએ તો જે રમેશચંદ્ર ફેફર છે તેને પોતાનું જે મકાન છે તે બંધ કરી દીધું છે અને તે ક્યાંક ને ક્યાંક અંદરથી જ વાણી વિલાસ કરી રહ્યો છે. અને ખાસ તો વાત કરીએ તો અત્યારે વિજ્ઞાન જાથાની જે ટીમ છે તેઓ કમિશનર કચેરી જશે અને પોલીસ કમિશનરને મળશે કે વહેલી તકે ક્યાંક ને ક્યાંક આજે રમેશચંદ્ર ફેફર વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરે. કારણ કે કોરોના કાળમાં લોકોને ભયભીત કરવાની જે કામગીરી છે તે રમેશચંદ્ર કરી રહ્યો છે અને આગામીમાં તેના વિરુદ્ધ એક એવી કાર્યવાહી થાય કે જેના કારણે જે તે ભયભીત કરવાની જે કામગીરી કરી રહ્યો છે તે ન કરે અને તેના વિરુદ્ધ એક કહી શકાય કે ફરિયાદ નોંધાય. આ પ્રકારની જે સમગ્ર જે વિધિ છે અત્યારે જે વિજ્ઞાન જાથા છે તે કરી રહ્યું છે. જી કોઈ કલાકોની અંદર જેની ધરપકડ થઈ શકે છે પોલીસ તંત્ર કાર્યવાહી કરી શકે છે આ વ્યક્તિ સામે? હજી ચોક્કસથી કહી શકાય કે થોડીક જ કલાકોમાં આ પ્રકારની જે કામગીરી છે થશે. સ્પષ્ટપણે ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાની જે સમગ્ર ટીમ છે તે અહીં પહોંચી છે. ફરી એક વખત આપણે જયંત પંડ્યાની યારે વાત કરવાની કોશિશ કરશું. જયંતભાઈ શું કહેશો, કઈ રીતની વાતચીત થઈ છે? હવે આ વ્યક્તિ છે, અમે તો વિજ્ઞાન જાથા જાહેર કરીએ છીએ કે આ માનસિક છે અને માનસિક રોગી છે અને આ તાત્કાલિક સારવારની જરૂર છે. સરકાર આનો કબજો લઈ અને મનોચિકિત્સક પાસે સારવાર લે અને એને સારું થાય પછી જ એને બહાર મોકલે. કારણ કે વાણી વિલાસ કરીને આખા દેશને દહેશતમાં મૂકી દેવો વ્યક્તિ છે અને એને જાહેરાત કરી કે ભાઈ 33 કરોડ દેવતા જીવશે, પછી બધા આખો હાડાહાથ જ લોકો નાશ પામશે અને આવી ઉચ્ચારણો કરી બધાને રાક્ષસો કહે છે અને બિનજરૂરી વિવાદાસ્પદ નિવેદનો કરી અને લોકોનું ધ્યાન ખેંચે છે. આ એના લક્ષણો છે, માનસિક રોગીના લક્ષણો છે. એટલે અમે આજે એમના ઘરે પણ એનામાં એટલી હિંમત નથી. ભગવાન છે તો ભગવાન છે તો એને અંદર ડરવાની શું જરૂર છે? બાયણું ખોલતો નથી એટલે આવો ડરપોક માણસથી પણ લોકોએ જાગૃત થવું જોઈએ. અમે એને કીધું કે ભાઈ તું સાચો જો ભગવાન કલ્કી ભગવાન હોય તો બાયણું ખોલ લે, તારે અરજી શું કામ કરવી પડે? 16 લાખ રૂપિયા તું તારે માગણી હોય તું ભગવાન તારી પર આપોઆપ તારે બધું તને મળી જાય. પણ એક ડરપોક વ્યક્તિ છે, માનસિક દર્દી છે એટલે એને દરવાજા ખોલ્યા નથી. આવા ડરપોક વ્યક્તિઓ સાથે વિજ્ઞાન જાતા તો એને ચેલેન્જ કરી તું હિંમત હોય તો બહાર આવ, પણ એ બહાર આવવાની પણ હિંમત કરતો નથી અને જેમ થાય એમ તો ઉચ્ચારણ. તમારું શું સ્ટેન્ડ રહેશે ફરિયાદ કરવા? અમે અત્યારે ફરિયાદ કરવા માટે સીપી અને કલેક્ટરને મળી અને અને આના પર જલ્દામાં જલ્દી કાર્યવાહી થાય કાનૂની, એ અમે અમારા પ્રયાસ છે. એમની સાથે કઈ રીતે તમને પણ ભવિષ્યમાં આપણા રોજબરોજના જીવનમાં પણ દખલ કરે એવો વ્યક્તિ છે, જેથી સાવધાની રાખીને એની ધરપકડ કરે એવી માગણી કરી. મીડિયાની સામે પણ ક્યાંક ખરાબ વ્યવહાર કર્યો છે આ વ્યક્તિ? પોતે આવું બોગસ વ્યક્તિ છે અને આ વ્યક્તિને કોઈ એને માનસિક પણ નથી અને આ વ્યક્તિ ભ્રમણા ઉભી કરીને દહેશત ઉભી કરશે એમને એની સામે સખત વાંધો. પોતાને ભગવાન કેવડાવે એની સામે વાંધો છે.
અને પોતે ડરપોક વ્યક્તિ છે અને સંતા રહી છે. લોકોને દહેશતમાં નાખી રહ્યો છે કોરોના કાળમાં. શું કહેશો, કઈ પ્રકારની તમે વકીલ છો, હવે કઈ પ્રકારનો કેસ દાખલ થવો છે? ગુનો દાખલ થાય અને આને સારવાર માંથી ધરપકડ કરે અને કબજો લઈ સરકાર કરે એવી અમે કાર્યવાહી ઠોસ કદમ કે ભવિષ્યમાં આવા કોઈ પણ ઉચ્ચારણો વાણીવિલાસ ન કરે એવી કાર્યવાહી કરવાના છે. આપણી સાથે જયંતભાઈ કે જેઓ જણાવ્યું કે સરકાર તંત્ર તરફથી એક એવી કડક કાર્યવાહી થવી જોઈએ કે હવે પછી કોઈ પણ પ્રકારની વાણીવિલાસ રમેશચંદ્ર ફેફર ન કરે. કહી શકાય કે જે મીડિયાને પણ ક્યાંક ને ક્યાંક ખૂબ ખરાબ ભાષાથી સંબોધન કર્યું રમેશચંદ્ર ફેફરે, સ્પષ્ટપણે આ પ્રકારની જે અશિષ્ટ વ્યવહાર છે તે ન થવો જોઈએ. હાલ પોલીસની ફરિયાદ ક્યાંક ને ક્યાંક નોંધવામાં આવશે, જિલ્લા કલેક્ટરને પણ આમાં વચ્ચે રાખવામાં આવશે. સમગ્ર વિગત છે તે અત્યારે સામે આવી રહી છે, ટૂંક જ સમયમાં ક્યાંક ને ક્યાંક જે કાર્યવાહી છે તે થશે. જી જી ગુરુ, તો તમામ વિગતો આપવા બદલ આપનો આભાર. તો જે રીતે રાજકોટમાં પોતાને કલ્કી અવતારનો દાવો કરનાર રમેશચંદ્ર સામે હાલ વિજ્ઞાન જાથા તેમના ઘરે પહોંચ્યું છે અને તેમને પોલીસ કમિશનર સહિત કલેક્ટર સુધી આ ફરિયાદ કરવામાં આવશે અને વિજ્ઞાન જાથા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વ્યક્તિ માનસિક અસ્થિર છે, તેમને માનસિક રોગી છે, તેથી તેની ધરપકડ થવી જોઈએ. અને જે પ્રકારે રમેશચંદ્ર ફેફર દ્વારા વાણીવિલાસ કરવામાં આવી રહ્યો છે અને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. જે પ્રકારે આપણે જોયું મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર કે હજી પણ એ વાણી વિલાસ કરી રહ્યો છે, પોતાને ભગવાન હોવાનો દાવો કરી રહ્યા છે અને સાથે જ મીડિયાકર્મીઓ હોય કે ત્યાં આજુબાજુમાં રહેતા લોકો આ તમામ લોકો સાથે અભદ્ર ભાષાની અંદર વાતો પણ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિજ્ઞાન જાથા હાલ તેમના ઘરે પહોંચ્યું છે અને તેમને બહાર આવવા માટે તેમની તપાસ કરવા માટે પહોંચ્યું છે, પણ હાલ તેમને કોઈ પણ પ્રકારનો જવાબ નથી આપવામાં આવતો.